English, and you are watching lecture number 7, 10. दोस्तों आज ना लेक्चर में आपने जोयो धोरण 12 ની અંદર કઈ રીતે ટેક્સ્ટબુક લેફિંગ અને ગ્રામર પૂછાય છે. ગ્રામર ની અંદર સૌથી મહત્વની વાત છે ટેન. મોટા ભાગના સ્ટુડન્ટનો માથાનો દુખાવો પણ હોય છે ટેન. શું કામ? કેમ કે એમને કોન્સેપ્ટ ક્લિયર નથી, એ લોકોને બધું મિક્સ થઈ જાય છે. ઘણા લોકો તો સારા સારા કોર્સ કરતા હોય તો પણ એમના મેસેજ આપણે જોઈ તો પણ ટેન્સના વાક્યો કોઈ દિવસ પરફેક્ટ હોતા જ નથી, નાની નાની મિસ્ટેક થતી જ હોય છે. આનું કારણ એ છે કે એ લોકો બરાબર રીતે એની કોન્સેપ્ટ સમજ્યા જ નથી. તો આપણે ટેન્સમાં થોડાક આગળ આજે જાય એ પહેલા એની બેઝિક વાત જનરલી આપણે ઘણાને પૂછીએ કેટલા ટેન્સ છે, તો અમુકને ખ્યાલ ન હોય ને અમુક લોકો કે 12. શું ખરેખર 12 કાળ છે? બોલીએ છીએ 12, નો ડાઉટ, પણ મુખ્ય કાળ કેટલા હોય? હાઉ મેની ટેન્સીસ આર ધેર ઇન ઇંગ્લિશ લેંગ્વેજ? અંગ્રેજી ભાષામાં કુલ કાળ કેટલા છે? તો દોસ્તો કુલ કાળ 12 નથી, એના પેટા પ્રકાર કહી શકાય અથવા 12 ક્રિયાઓ કહી શકાય, પણ મુખ્ય કાળ તો 3 જ થાય. કેટલા થાય? 3. તો આનો આન્સર 3 જ ટેન્સ આવે. અંગ્રેજી ભાષામાં 3 જ કાળ છે. 3 કાળ કયા કયા? વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. દોસ્તો કાળ માટેનો બીજો શબ્દ ટેન્સનો સિમિલર વર્ડ ટાઈમ પણ થાય. અમુક સિરિયલોમાં તમે જોતા હોય, રામાયણ મહાભારત આવી સિરિયલો કદાચ જોઈ હોય, તો લોકડાઉનમાં શરૂઆત થાય ત્યારે એમ કે મેં કાળ બોલ રહ્યા હું. કાળ એટલે સમય. ઘણી વાર નથી કહેતા આપણો કાળ બરાબર નથી, તો એ સમય એ જ ટેન્સ છે. એટલે ટેન્સ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ. આવી વાત હું એટલે કરું છું કે કોઈ પણ વાક્ય બનાવવા માટે તમારે બે વસ્તુ જોઈ, એક જોઈ ટેન્સ અને બીજું જોઈ એક્શન ક્રિયા. કઈ ક્રિયા થાય છે અને કયા કાળમાં રજૂ કરવી છે. અત્યારે જે પણ કાંઈ હું બોલું છું એ તમારી સામે વર્તમાન કાળ છે. થોડીક વાર પછી આ વિડીયો ભૂતકાળ થઈ જશે અને અમુક અમુક વિદ્યાર્થીઓ આજે નહીં જોવે, 5 દિવસ પછી જોશે, એ ભવિષ્ય કાળ. તો કાળ મુખ્ય 3 છે, આપણી નજરની સામે છે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. પછી એમાંથી પેટા પ્રકારો થયા અને 12 કાળ બન્યા. તો આપણે મહત્વની વાત આજે એ સમજશું પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. તો આ 12 કાળ આવી કઈ રીતે ગયા? મેં તમને હમણાં જ કીધું કે કોઈ પણ વાક્ય બનાવવા માટે બે વસ્તુ જોઈ, સમય અને ક્રિયા. સમય એટલે કાળ, કયા કાળમાં ઘટના બની. હું ગઈકાલે એને મળ્યો તો એ ભૂતકાળ થઈ ગયો, એ સમય થઈ ગયો. ક્રિયા કેની? તો કે મળવાની. આ બે વસ્તુ જોઈ હંમેશા. તો દોસ્તો ક્રિયા જે છે એ પાછી 4 પ્રકારની ક્રિયા હોય. ક્રિયાના પ્રકારો 4 છે ક્રિયાના. આ માત્ર તમારા જનરલ નોલેજ માટે છે, બોર્ડ વાળા આવા પ્રશ્નો નથી પૂછતા, પણ પછી આપને યાદ રાખવું સહેલું બને અને કાળના નામ ન આવડી આપણા માટે શરમજનક કહેવાય. અમુકને કદાચ ટેન્સ આવડે છે પણ એને ઇંગ્લિશમાં ટેન્સના નામ આવડે નહીં. આ જે પેટા પ્રકારો છે 12 કાળ બને એના નામ એને આવડતા નથી. એટલે આજે આપણે પહેલા લેક્ચરમાં તો એના નામ શીખવા જરૂરી છે. હું વાત કરતો હતો ક્રિયાના 4 પ્રકારો. સાદી ક્રિયા હોય, ચાલુ ક્રિયા હોય, પૂરી થઈ ગઈ હોય, પૂર્ણ ક્રિયા હોય, અને પૂરી થઈ ગઈ હોય ચાલુ હોય, ચાલુ પૂર્ણ હોય. ઘણાને એવા પ્રશ્ન થાય સાહેબ ચાલુ ક્રિયા પૂરી એમ કેમ? તમે તમારા ઘરમાં બેઠા બેઠા હોમવર્ક કરો છો. હોમવર્ક તમને ઘણું બધું છે, ટોટલ 3 કલાકનું હોમવર્ક છે. તમે 1 કલાકથી લખો છો, 1 કલાકમાં તમે માનો 10 પેજ લખી નાખ્યા, તો એ ક્રિયા પૂરી? હજુ લખો જ છો, ચાલુ પૂરી થઈ ગઈ, ચાલુ છે, ભવિષ્યમાં ચાલુ રહેશે હજુ.
તો આવા સંજોગોમાં ચાલુ પૂર્ણ કાળનો ઉપયોગ થાય. તો ક્રિયાના જે ચાર પ્રકારો છે એ ચાર પ્રકારો એટલે સાદી ક્રિયા, સિમ્પલ, ચાલુ ક્રિયા, કન્ટિન્યુઅસ સાદી ક્રિયા, ચાલુ ક્રિયા, પૂર્ણ ક્રિયા. અને દોસ્તો ચાલુ પૂર્ણ ક્રિયા ચાર ક્રિયાઓ ગુજરાતીમાં નામ યાદ રાખજો, સાદી ક્રિયા, ચાલુ ક્રિયા, પૂર્ણ ક્રિયા, ચાલુ પૂર્ણ ક્રિયા. બાર કાળ કઈ રીતે બન્યા? તો કે ક્રિયાના ચાર પ્રકાર અને કાળના ત્રણ પ્રકાર, આ બંનેને આપણે મિક્સ કરી એટલે બાર કાળ બને છે. ખરેખર બાર ક્રિયાઓ છે, પણ બધા લોકો વર્ષોથી બાર કાળ બોલતા આવે છે એટલે આપણે એ પેટા પ્રકાર હોવાથી એનું ઓબ્જેક્શન ન કરાય. હા, બાર કાળ છે એમ કહેવાય. પ્રેઝન્ટ એટલે વર્તમાન, પાસ્ટ એટલે ભૂતકાળ, ફ્યુચર એટલે ભવિષ્યકાળ. તો દોસ્તો વર્તમાન કાળ જે છે એ સાદો વર્તમાન હોય, હું રોજ ક્રિકેટ રમું છું, સાદો વર્તમાન કાળ. ચાલુ હોય જેમ કે હું અત્યારે બોલી રહ્યો છું, પૂરો હોય જેમ કે મેં લેક્ચર નંબર 6 નો વિડીયો બનાવી લીધો છે, પૂરો થઈ ગયો. ચાલુ પૂર્ણ હોય, હું 20 મિનિટ થી લેક્ચર લઈ રહ્યો છું, એમાં આગળની 19 મિનિટ નો લેક્ચર પૂરો થઈ ગયો ને અત્યારે ચાલુ છે કન્ટિન્યુ. તો આવી ચાર પ્રકારની ક્રિયાઓ બને, પણ દરેક કાળની અંદર આ ક્રિયા બનતી હોય. સાદો વર્તમાને હોય, સાદો વર્તમાન કાળે બને, સાદો ભૂતકાળે બને દોસ્તો, અને સાદો ભવિષ્યકાળ પણ બને. તો સિમ્પલ ત્રણેય ટેન્સમાં બને, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. દરેક ક્રિયાના પ્રકારના ત્રણ ત્રણ કાળ હોય, બરાબર છે. કન્ટિન્યુઅસ ચાલુ, તો ચાલુ ત્રણેય કાળમાં હોય, ચાલુ વર્તમાને હોય, ચાલુ ભૂતકાળે હોય, ચાલુ ભવિષ્ય હોય. ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. તો ચાલુ નહીં ત્રણ કાળ બિના, દરેકના ત્રણ ત્રણ બને, ત્રણ ને ત્રણ, છ ને ત્રણ, નવ ને ત્રણ, બાર, એવી રીતે બાર. પૂર્ણ ક્રિયા, તો પૂર્ણ ક્રિયા એ ત્રણેય કાળમાં બને, જેમ કે પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ ક્રિયા છે એ પણ ત્રણેય કાળમાં બને, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આવી રીતે બાર કાળ થાય દોસ્તો. ક્રિયાના ચાર પ્રકાર જે દરેક કાળમાં હોય ત્રણ ત્રણ, એટલે બધાના નામ કેમ થાય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ એન્ડ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ એન્ડ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ એન્ડ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. આ શબ્દોને જોડી દો એટલે કાળ બની જાય. થોડો સમય મળે તો એક વખત બધા નામ લખી લેવા. અહીંયાથી સિમ્પલ લેવાનું, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર. દરેકે દરેકના ત્રણ કાળ બને છે. કઈ રીતે બને આપણે જોઈ લીધું કે આવી રીતે સિમ્પલ હોય તો સિમ્પલના ત્રણ કાળ થાય, 1, 2, 3. એ ત્રણ કાળ કોણ? પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. તમારે ત્રણ શબ્દ યાદ રાખવાના, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. આ ત્રણ નામ તો યાદ રહી જાય. એવી રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર, પરફેક્ટ પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર, પરફેક્ટ એન્ડ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર,
तो दोस्तों आवी रीते बाल काल बने छे। मुख्य कालना त्रण ज प्रकारो छे, आ खास याद राखजो। अने आ बधा नाम तमे एक वार लखी नाखजो, कोई कोई ने नाम याद न रहता होय तो फरी फरी वीडियो जोवा अने नाम याद राखवानी कोशिश करवी। आगळनी बधी वात आपणे नेक्स्ट लेक्चर मां करीशुं। विश यू ऑल द वेरी बेस्ट, स्टे होम।